नेताओं शुं कही रहा छे ए जोईए। बनासकांठा थी बे नेताओना निवेदन सामे आव्या छे। गेनीबेन वाव विधानसभा बैठक थी अने गुलाबसिंह राजपूत थराद विधानसभा बैठक थी कांग्रेसना उम्मीदवार। आवो जोईए बन्ने नेता शुं कहे छे। 2022 गुजरात विधानसभानी चूंटणी अने चूंटणीने लईने बीजा तब्बकानुं मतदान ने लईने अत्यारे आपणे छीए थराद बैठक ઉપર અને થરાદ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત જે છે અત્યારે આપણી સાથે જોડાયેલા છે। આ બેઠક ઉપરનો આખો મતદાતાનો મૂડ શું છે અને શું માહોલ છે અંગે વાત કરીશું। ગુલાબસિંહ, પહેલાં તો એ જણાવતા હું મત કર્યો કે નહીં? સૌથી પહેલાં 8 વાગે મારા બૂથમાં પહેલો મત મેં નાખ્યો અને મારો મત વિજય માટે નાખ્યો અને 27 વર્ષ ત્યાં ભાજપનું શાસન છે એને પૂરું કરવા માટે અને લોકોને નવા દિશામાં નવી ઉમંગ સાથે નવા ગુજરાત નવા થરાદ બનાવવા માટે કરીને આપ્યો છે। અને લોકશાહીના પ્રવાહ છે, આ વિધાનસભા એવી છે કે આખા ગુજરાતમાં હાઈએસ્ટ વોટિંગ આ વિધાનસભામાં થાય છે। સ્થાનિક શું મુદ્દાઓ રહેશે, શું મુદ્દાઓ કામ કરશે? રોડ, રસ્તા, પાણી, આરોગ્ય, શિક્ષણ આ મુખ્ય મુદ્દા રહ્યા છે અમારા। અને બીજો મેન તો મુદ્દો કે અમારા ત્યાંથી બહારથી આયાતી આવ્યા છે એટલે એ મુદ્દો પણ અહીંયા હોટ ટોપિક રહ્યો છે કે ભાઈ રાધનપુર સંગ્રહ્યા નહીં, વાવ એના સંગ્રહ એટલે થરાદ આવ્યા, એટલે આ પણ એક મહત્વનો મુદ્દો અમારે ત્યાં રહ્યો છે। શંકરભાઈ દાવેદારી નોંધાય, તમે આટકત રીતે શંકરભાઈની જ વાત કરી, એક આખો બનાવ ગઈકાલે બન્યો હતો, એ બનાવ શું હતો, કઈ રીતનો? છેલ્લા 2-3 દિવસથી મારીને ચૂંટણીના છેલ્લા દિવસે પ્રચારનો રોડ શો હતો તો જાણે જોઈને કિન્ના ખોલી રાખી અને મારો રોડ શોની મંજૂરી રદ કરાવી અને જ્યારે હું ચાલતા લોકોને મળવા માટે નીકળ્યો ત્યારે હજારો લોકોની એમાં મારી સાથે જોડાયા એટલે અડધે રસ્તે હું ચાલતા ત્યાં પણ રેલી અટકાવવાની કોશિશ કરી। ત્યારબાદ ગઈકાલે પણ મારે ગામડામાં હું ક્યાં મુલાકાત માટે ગયો ત્યાં આગળ પણ જાણે જોઈને લોકોને ઘર્ષણમાં ઉતાર્યા। અમારે બુઢણપુરમાં બન્યું, મોરથરમાં બન્યું, રામમાં બન્યું, બોરડુમાં 5-6 જગ્યાએ ભાજપના કાર્યકર્તાઓ ખાસ કરી એના કરતાં પોલીસ એના મિલીભગતથી ક્યાંક ને ક્યાંક ઝઘડા કરવાની કોશિશ કરી છેલ્લે શિવનગરની અંદર પોલીસની હાજરીમાં એ લોકો દારૂ અને પૈસા વેચતા હતા અમે પકડાયા તો મારા ઉપર ગાડી એમને નાખી અને ત્યાંથી ભાગ્યા પછી મેં પાછળ પીછો કરીને ગાડી પકડી રાખી તો પોલીસ આવીને એમને ગાડીઓ છોડાવીને અમને લોકોને કે તમે પોલીસ સ્ટેશન આવો અને ફરિયાદ આપી છે અમે 5:30 સુધી બેસાડી રાખ્યા રાત સવાર સુધી અને પછી છેલ્લે કે અમને ઉપરથી ના છે અમે ફરિયાદ નહીં લઈએ એટલે રાજકીય ઈશારે કોઈ સરકારના હાથા બનીને આ લોકો કામ કરી રહ્યા છે એનો જવાબ આજે લોકો આપી રહ્યા છે અને 8 તારીખે કોંગ્રેસ રૂપી ગુલાબ આ વિધાનસભા ખીલશે। ગુલાબસિંહ, કેટલું કામ કરશે? દારૂ પૈસાને જે આક્ષેપ તમે કરી રહ્યા છો એ કામ કરશે કે નહીં કરા હાથકંડો? એ લોકોએ નક્કી કરી જ દીધું છે કોને વોટ આપવાનું। 2-5% કદાચ એમાં ફરક પડતો એના કરતાં માહોલ જે બગાડવાનો અહીંયાથી ગાડીઓ આમથી આમ લઈ જવી લોકોને ડરાવવા, ધમકાવવા, ડેરીઓ બંધ કરી નાખીશ, આ આખું રાજકારણ એના ઉપર જતું રહ્યું, ધમકી ઉપર જતું રહ્યું છે એટલે આવી નિમ્નકક્ષાનું રાજકારણ જે અમને કર્યું છે એનો જવાબ આ લોકો આપી રહ્યા છે। ગુલાબસિંહ, આ ખેસ કોઈ જાદુ છે, કોઈ આશીર્વાદ રૂપ છે, શું છે ખાસ? આ અમારે ત્યાં ધરણીધર ભગવાનનું મંદિર છે દ્વારકાધીશનું, ત્યાં હું એમના આશીર્વાદ લઈને ચૂંટણીનું ફોર્મ ભર્યું હતું અને મને ત્યાં આશીર્વાદ રૂપમાં આ ખેસ પહેરાયેલો છે એટલે હું આજે મતદાનના દિવસે પણ આવ્યો છું તો ભગવાનના લોકોના બંનેના આશીર્વાદ મળી રહે એના માટે મારા પ્રયત્ન રહે છે। તો થરાદ વિધાનસભા બેઠક અને થરાદ વિધાનસભા બેઠક ઉપરથી કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત જે પ્રમાણે એમણે ખેસ પહેરેલો છે ભગવાન દ્વારકાધીશનો આશીર્વાદ સ્વરૂપી સાથે રાખે છે અને અત્યારે મતમથકમાં બધી જગ્યાએ 100-100% મતદાન કરવા માટે ફરી રહ્યા છે। કેમેરામેન અક્ષય રાવલ સાથે ઉદયરંજન, ઝી મીડિયા, થરાદ।